શ્રી કૃષ્ણજીનું ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 360 જુલ ઉષ્મા મેળવે છે અને 25 જુલ જેટલું કાર્ય કરે છે તો એ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા શોધો અને બી ચક્રીય પ્રક્રિયાના દરેક ચક્ર દરમિયાન ઉષ્મા એન્જિન પરિસરને કેટલી ઉષ્મા આપશે. અહીંયા Q1 જે છે એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલી ઉષ્મા એને Q1 વડે દર્શાવીએ તો અહીંયા આપણને આપેલી છે 360 જુલ અને કાર્ય જે છે W એ છે 25 જુલ. તો ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા જે છે જેને ઝીટા કહું તો એના બરાબર W ના છેદમાં Q1, W છે 25 ના છેદમાં Q1 360 એટલે કે 0.07 જેટલા ટકામાં જોઈએ તેની કાર્યક્ષમતા તો આપણને તેની કાર્યક્ષમતા 7% મળે છે. વી આજે આવ્યું, એ આઈ ગયું, હવે વી. તેમાં એને પૂછ્યું છે ચક્રીય પ્રક્રિયાના દરેક ચક્ર દરમિયાન ઉષ્મા એન્જિન પરિસરને કેટલી ઉષ્મા આપશે. ઉષ્મા એન્જિનની અંદર ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી પ્રાપ્ત કરેલ ઉષ્મા Q1 બરાબર એના વડે થતું કાર્ય W વત્તા પરિસરને આપવાથી ઉષ્મા Q2. તો Q2 ને ચિત્રનો કરતા બનાવતા Q2 બરાબર Q1 માઇનસ W એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલી ઉષ્મા Q1 ઓછા તેના વડે કાર્ય W. 360 અને આપેલી છે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલી ઉષ્મા ઓછા W જે છે કાર્ય જે છે એ 25 જુલ છે. આથી 335 જુલ જેટલી ઉષ્મા તે પરિસરને આપશે. ઉષ્મા એન્જિન તેને કરેલા કાર્ય કરતા 3 ગણી ઉષ્માનું શોષણ કરે છે તો તેની એ કાર્યક્ષમતા કેટલી હશે અને બી તેણે શોષેલી ઉષ્માનો કેટલામો ભાગ તે ઠારણ વ્યવસ્થામાં મુક્ત કરશે. અહીં તેને કાર્ય જેટલું કર્યું છે એટલે ઉષ્માનો એ શોષણ કરે છે એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી તેને શોષેલી ઉષ્મા Q1 બરાબર તેને કરેલું કાર્ય W ગુણ્યા 3 કારણ કે અહીંયા 3 ગણી એને આપેલું છે. આથી તેની કાર્યક્ષમતા ઝીટા બરાબર કાર્યના છેદમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષેલી ઉષ્મા Q1 આથી કાર્ય W ના છેદમાં 3W એટલે કે એક દ્રવ્યાંશ એ આપણને 0.333 મળે છે. આમ તેની કાર્યક્ષમતા ઝીટા બરાબર 33.3% થશે કારણ કે 0.333 ગુણ્યા 100 કરીશું તો આપણને ટકાની અંદર મળશે એટલે કે પ્રતિશત કાર્યક્ષમતા મળશે. હવે બી તેણે શોષેલી ઉષ્માનો કેટલો ભાગ ઠારણ વ્યવસ્થામાં મુક્ત કરશે તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષેલી કુલ ઉષ્મા Q1 બરાબર ઉષ્મા એન્જિન માટે તેને કરેલું કાર્ય W વત્તા ધારણ વ્યવસ્થામાં મુક્ત થતી ઉષ્મા Q2. આથી ધારણ વ્યવસ્થામાં મુક્ત થતી ઉષ્મા Q2 બરાબર ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષેલી ઉષ્મા Q1 ઓછા તેના વડે થયેલું કાર્ય W. પરિણામે Q1 જે છે 3W છે ઓછા W એટલે કે મુક્ત થતી ઉષ્મા 2W જેટલી થશે. આમ ઠારણ વ્યવસ્થામાં મુક્ત થતી ઉષ્મા Q2 ના છેદમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષેલી ઉષ્મા Q1 બંનેનો ગુણોત્તર લઈએ તો ઠારણ વ્યવસ્થામાં મુક્ત થતી ઉષ્મા 2W ના છેદમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષેલી ઉષ્મા 3W આથી 2/3. આમ Q2 બરાબર 2/3 Q1 મળે છે એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષેલી ઉષ્માનો 2/3 ભાગ જે છે એ ઠારણ વ્યવસ્થામાં વપરાઈ જાય છે. એક રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક 5 છે. જો રેફ્રિજરેટર દરેક ચક્ર દરમિયાન ઠંડા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 120 જુલ જેટલી ઉષ્મા શોષતું હોય તો દરેક ચક્ર દરમિયાન એ તે કેટલું કાર્ય કરતું હશે અને બી તે કેટલી ઉષ્મા ઊંચા તાપમાને રહેલા પરિસરમાં મુક્ત કરતું હશે. અહીં જે પરફોર્મન્સ ગુણાંક આલ્ફા છે એ છે 5. Q2 જે છે એ તેને ઠંડા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષેલી જે ઉષ્મા છે એ 120 જુલ આપણને આપેલી છે. આથી તે કરતું કાર્ય માટે
परफॉर्मेंस गुणांक आल्फा बराबर ठंडा उष्मा प्रतिस्थानमांथी प्राप्त करेल उष्मा Q2 ना छेदमां करू पड़तु कार्य W, आथी W बराबर Q2 ना छेदमां आल्फा, Q2 120 ना छेदमां आल्फा 5, आथी कार्य जे छे ए 24 जूल मळे छे। बी परिसरमां मुक्त करेल उष्मा એટલે કે ઊંચા પ્રાપ્તિસ્થાન વાળા ઊંચી ઊર્જા ધરાવતા પરિસરમાં મુક્ત કરેલી ઉષ્મા Q1 બરાબર એના પર થતું કાર્ય W વત્તા નીચા પ્રાપ્તિસ્થાન નીચું તાપમાન ધરાવતા ઊર્જા પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલું ઉષ્મા મેળવેલી જે ઊર્જા છે તે Q2 W જે છે 24 જૂલ વત્તા જે Q2 છે 120 જૂલ આપણને આપેલા છે એટલે કે 120 तो मुक्त थती उष्मा आपणने 144 जूल जेटली मळे छे। आम Q1 बराबर 144 जूल परिसरमां मुक्त थती उष्मा 144 जूल मळे छे। एक कार्नो एंजिनमां ढारण व्यवस्थानुं तापमान 280 केल्विन छे अने तेनी कार्यक्षमता 40% छे। ढारण व्यवस्थानुं तापमान अचळ राखीने उष्मा प्राप्तिस्थाननुं तापमान जेटलुं वधारता एंजिननी कार्यक्षमता वधीने 50% जेटली थाय। तापमान जे छे T2 ठारण व्यवस्थानुं ए 280 केल्विन छे एनी कार्यक्षमता जीटा जे छे ए 40% ना छेदमां 100 एटले के 0.4 छे। त्यारबाद तेनी कार्यक्षमता जीटा नुं 50% करवी छे एटले के 0.5 करवी छे। तो पहला एनी कार्यक्षमता ज्यारे जीटा 1 हती रेजिटा 1 बराबर 1 ઓછા ઠારણ વ્યવસ્થાનું તાપમાન T2 ના છેદમાં ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન T1 આથી T2 ના છેદમાં T1 ને સામે લઈ લઈએ તો અહીંયા 1 ઓછા ઝેટા 1 એટલે કે 1 ઓછા ઝેટા 1 0.4 એટલે કે 0.6 આપણને મળે છે। પરિણામે T2 ના છેદમાં T1 બરાબર 0.6 આથી T1 બરાબર T2 ના છેદમાં 0.6 T2 જે છે એ 280 કેલ્વિન છે એના છેદમાં 0.6 એટલે કે આપણને તાપમાન T1 બરાબર 466.6 કેલ્વિન મળે છે। ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું જે તાપમાન છે 466.6 કેલ્વિન છે। હવે એની કાર્યક્ષમતા જે છે એ Z2 એટલે કે 0.5 બનાવી છે તો 1 ઓછા ઠારણ વ્યવસ્થાનું તાપમાન T2 ના છેદમાં ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચળ રાખવાનું છે ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન વધારવાનું છે એટલે કે T1 હતું એમાંથી એની અંદર કશું ઉમેરવાનું છે પણ એ કેટલું વધારવાનું છે એ આપણને ખબર નથી તો ધારો કે x જેટલું વધારવાનું છે તો છેદમાં T1 વત્તા x થશે આથી T2 ના છેદમાં T1 વત્તા x બરાબર આ પદ આખું જે છે એ અહીંયા સામે જતું રહે તો અહીંયા 1 ઓછા ઝીટા 2 થશે આથી T2 ના છેદમાં T1 વત્તા x બરાબર 1 ઓછા 0.5 એટલે કે 0.5 જ મળશે આને હું કહું સમીકરણ નંબર 2 અને પ્રથમ જે હતું આને કહું સમીકરણ નંબર 1 તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેવામાં આવે તો સમીકરણ 1 જે હતું એ હતું T2 ના છેદમાં T1 અને અહીંયા આવશે T2 ના છેદમાં T1 વત્તા x બરાબર અહીંયા મળતું હતું 0.6 આમાં મળ્યું આપણને 0.5 T2 કેન્સલ છેદનો જે છેદ છે અંશમાં જશે એટલે કે T1 વત્તા x ના છેદમાં અંશનો છેદ છેદમાં T1 બરાબર 0.6 ના છેદમાં 0.5 આપણને મળે છે। હવે અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો 0.5 T1 વત્તા 0.5 x બરાબર 0.6 T1 થશે T1 અહીંયા ગુણાશે 0.5 આની સાથે ગુણાયા આથી બધાના છેદમાં 10 છે 10 મૂકું 5 T1 ના છેદમાં 10 5 x ના છેદમાં 10 અને 6 T1 ના છેદમાં 10 10 તો બધે અહીંયાથી કેન્સલ થઈ જશે આથી 5 T1 ઓછા 6 T1 બરાબર ઓછા 5 x
કે 5 ઓછા 6 એટલે કે ઓછા d1 બરાબર ઓછા 5x, બંને બાજુથી ઋણ નિશાની કાઢી નાખીએ તો t1 બરાબર 5x મળશે. એક્સ ને 17 નો કરતા બનાવતા t1 ના છેદમાં 5, t1 જે હતું એ હતું 466.6 ના છેદમાં 5, એટલે કે વધારવું પડતું તાપમાન આપણને 93.32 કેલ્વિન મળે છે. આ કારનો એન્જિનની કાર્યક્ષમતા જે છે એ 40% થી 50% જેટલી કરવા માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના તાપમાનમાં 93.32 કેલ્વિન જેટલો વધારો કરવો પડે. એક મોલ આદર્શ વાયુનું દબાણ પીએ અને તાપમાન ટીએ છે. પ્રથમ તેનું સમતાપી વિસ્તરણ કરી કદ બમણું કરવામાં આવે છે. હવે તેનું અચળ દબાણે સંકોચન કરીને મૂળ કદ પ્રાપ્ત કરવામાં આવે છે અને ત્યાર પછી અચળ કદે દબાણ વધારીને મૂળ દબાણ પીએ પ્રાપ્ત કરવામાં આવે છે. તો આ સંપૂર્ણ પ્રક્રિયા માટે પી વિરુદ્ધ વી એટલે કે દબાણ વિરુદ્ધ કદ અને પી વિરુદ્ધ સી એટલે કે દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો સ્કેચ કરો. સૌપ્રથમ પી વિરુદ્ધ વી નો આલેખ દોરવાનો છે. એ માટે દબાણ પી અને કદ વી, આ માટે ધારો કે સૌ પ્રથમ આપણે અહીંયા બિંદુ 1 પાસે છીએ. 1 પાસે આપણું જે દબાણ છે એ છે પી એ, કદ છે એ છે વી એ, અને તાપમાન જે છે એ છે ટી એ. હવે એને કીધું છે કે સમતાપી પ્રક્રિયા છે, કદ જે છે એ બમણું કરવાનું છે. એટલે કે સમતાપી પ્રક્રિયામાં બિંદુ 1 થી બિંદુ 2 પર જતા જે કદ છે એ બમણું થઈ જશે, એટલે કે વી એ નું થઈ જશે 2VA. જો કદ બમણું થશે, તાપમાનને અચળ રાખવાનું હશે તો દબાણ અડધું કરવું પડે, એટલે કે પીએ બાય 2 કરવું પડે. આ માટે બિંદુ 1 થી બિંદુ 2 પર જવા માટે અહીંયા એનું દબાણ જે છે એ પહેલા ધારો કે આટલે સુધી હતું, હવે તેનું દબાણને અડધું કરી નાખવામાં આવે છે. આથી અહીંયા એક બિંદુ કે જ્યાં ગાડી દબાણ જે છે એ અડધું થઈ ગયું, એનું કદ જે છે એ બમણું થઈ ગયું અને તાપમાન અચળ છે. આ માટે મળતો જે વક્ર છે એ કંઈક આપણને આવો મળશે. એટલે કે આ વક્ર માટે દબાણ જે છે એ અડધું થાય છે, કદ બમણું અને તાપમાન અચળ રહે છે. હવે તેનું અચળ દબાણે સંકોચન કરીને મૂળ કદ પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે કે અચળ દબાણે સંકોચન કરવામાં આવે છે, દબાણને અચળ રાખવાનું છે, એટલે એ જે આલેખ આપણને મળશે એ આ જ દિશામાં પાછો ફરશે, કારણ કે તો જ આપણું દબાણ અચળ રહેશે. મૂળ કદ જે છે પહેલા એ આ હતું, આથી મૂળ કદ અહીંયા પ્રાપ્ત આપણે કરી. મળતું જે ત્રીજું બિંદુ છે એ આ છે, જ્યાં ઘડી દબાણ જે છે એ અચળ છે, એટલે કે પીએ ના છેદમાં 2, મૂળ કદ એટલે કે વીએ, અને તાપમાન જે છે એ અડધું થઈ ગયું એટલે કે ટીએ બાય 2 આપણને તાપમાન બિંદુ 3 માટે મળે છે. આપણને મળે છે આ જે દર્શાવ્યું બિંદુ 3 માટે દર્શાવ્યું છે. હવે દબાણ વધારી મૂળ દબાણ પીએ પ્રાપ્ત કરવામાં આવે છે અને એ વખતે કદ અચળ રહે છે. આથી કદ જે છે એને અચળ રાખવાનું છે, તો કદને આ રીતે અચળ રાખી અને દબાણ વધારવામાં આવે તો મળતો આલેખ આ રીતે મળશે કે જેથી કદની કિંમત અચળ રહે છે. આ કિસ્સાની અંદર આપણે દબાણ અચળ રાખી હતું, આથી મળતો આલેખ આ પ્રકારનો મળે છે. હવે આપણે જોઈએ દબાણ પી વિરુદ્ધ તાપમાન ટી નો આલેખ. ધારો કે સૌ પ્રથમ આપણે અહીંયા એક બિંદુ પાસે છીએ જ્યાં આપણું દબાણ જે છે એ પી એ છે, કદ વી એ છે, અને તાપમાન ટી એ છે. આ માટે સૌ પ્રથમ તેનું સમતાપી વિસ્તરણ કરી અને કદને બમણું કરવામાં આવે છે, દબાણ અચળ રહે છે.
तापमान समान रखवानु छे, कद बमणु करवानु छे। आथी अहीं तापमान अचल होवाथी जे टी ए अहीं घड़ी दर्शावेलो छे एमां कोई फेरफार थशे नहीं। आथी तापमान समान सरखू होवाथी तापमान अचल होवाथी आपणे आ रीते अहीं बिंदु बी पासे आवी बे नंबरना पॉइंट ऊपर आवी जईशुं। आ बिंदु जे छे ए बिंदु पासे एनु जे दबाण जे छे ए अर्धु थई जशे, कारण के कद ने बमणू करवानुं छे, कद बमणू थशे तो दबाण अर्धु थशे અને તાપમાનમાં કોઈ ફરક પડતો નથી, એટલે કે પ્રારંભમાં જો એનું દબાણ આ હશે તો હવે એનું દબાણ અડધું થઈને આ બિંદુ પર આવી જશે। બીજા કિસ્સામાં અચળ દબાણ એટલે કે દબાણને અચળ રાખીને તેનું સંકોચન કરીને મૂળ કદ પ્રાપ્ત કરવામાં આવે છે। હવે દબાણ જે છે એને અચળ રાખવાનું છે, એટલે કે દબાણ અત્યારે PA બાય 2 છે, તો અચળ દબાણ એટલે કે આના આ જ બિંદુ પાસે આપણે રહેવું હોય તો આ રીતે આડી દિશામાં આ રીતે લાઈન દોરી દીધી। હા, એ વખતે તાપમાન જે પહેલા હતું એના કરતા અડધું થઈ જશે, PA બાય 2 જેટલું થઈ જશે। દબાણ જે છે એ અચળ છે, PA બાય 2। કદ જે છે એ મૂળ કદ જેટલું, જે પહેલા હતું VA એનાને એટલું જેટલું VA લાવી દીધું। તાપમાન જે છે એ પણ અડધું થઈ ગયું, કારણ કે અહીંયા દબાણ અડધું થયું। આથી આ જે મળ્યું તે આપણને બિંદુ 3 મળ્યું। બિંદુ 3 પરથી હવે બિંદુ 1 પર જવા માટે એને આગળ કીધું છે, અચળ કદે કદને અચળ રાખી દબાણને વધારી મૂળ દબાણ પ્રાપ્ત કરવામાં આવે છે, દબાણ વધારવામાં આવે છે। દબાણ વધશે તો તાપમાન પણ વધશે, પણ કદ અચળ હોવાથી આ રીતે સીધી રેખામાં આપણને આલેખ મળે છે। એટલે કે આ જે આલેખ મળ્યો એ દબાણ વિરુદ્ધ તાપમાનનો છે, અને આપણને 1 થી 2 પર ગયા, ત્યારબાદ 2 થી 3 પર, અને પછી 3 થી 1 પર। આ જે આલેખ આપણને મળ્યો એ દબાણ વિરુદ્ધ કદનો મળે છે।